એક્ટિવિટી સિક્સ એ અહીં એક ચોપડીનું વર્ણન આપ્યું છે તે સાંભળો અને વાંચો હેલો ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો હેલો મિત્રો આઈ એમ અ બુક આઈ એટલે હું એમ લે છું બુક એટલે પુસ્તક એટલે કે હું એક પુસ્તક છું નો નો આઈ એમ નોટ અ ટેક્સ બુક એટલે કે ના ના આ એટલે હું એમ એટલે છું નોટ એટલે નથી અ ટેક્સ બુક એટલે કે ના ના હું પાઠ્યપુસ્તક નથી તે માત્ર ચોપડી છે પાઠ્યપુસ્તક નથી માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબર્ડ માય કઝિન એટલે કે મામાનો છોકરો કાકાનો છોકરો ભાઈ કે બહેન જે હોય તેને આપણે કઝિન કહીએ એટલે કે માય કઝિન એટલે મારો ભાઈ ઇઝ એટલે છે ઇન યોર એટલે કે તમારા શિક્ષક ઇન યોર એટલે તમારા ટીચર્સ કબાટ એટલે શિક્ષકના કબાટમાં એટલે કે મારો ભાઈ તમારા શિક્ષકના કબાટમાં છે આઈ એમ નોટ અ એક્સરસાઇઝ બુક એટલે કે હું નોટબુક નથી ઓર કે વર્કબુક એટલે કે સ્વાધ્યાય પોથી તે કહે છે કે હું નોટબુક કે સ્વાધ્યાય પોથી નથી કેન યુ ગેસ હું આઈ એમ એટલે કે તમે અનુમાન કરી શકો છો કે હું કોણ છું what did you say એટલે કે શું કહ્યું તમે પાસબુક નો નો એટલે કે ના ડીયર વહલા આઈ એમ નોટ એટલે કે ના હું પાસબુક નથી આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક એટલે કે હું બેંક માં ઉપયોગી નથી પાસબુક બેંકમાં ઉપયોગી હોય પણ અહીંયા તો તે માત્ર ચોપડી જ છે તે શેને ચોપડી છે તે અહીંયા ઉલ્લેખ કર્યો નથી તે કહે છે કે હું પાઠ્યપુસ્તક નથી મારો ભાઈ તમારા શિક્ષકના કબાટમાં છે તે સ્વાધ્યાય પોથી નથી કે નોટબુક પણ નથી અને પાસબુક પણ નથી આઈ એમ નોટ અ યુઝફુલ ઇન ધ બેંક એટલે હું બેંકમાં ઉપયોગી નથી તેના પછી એની આઈડિયા કોઈ કલ્પના ઓકે એટલે સારું મે આઈ ગીવ યુ અ હિન્ટ એટલે કે હું તમને એક સંકેત આપું વોટ नहीं, सू, नहीं, नो एट्ले नही वॉट एट नो एट दैट्स इम्प्रेसिव एट के प्रभावी है से इट लाउडली एटे थी बोलो अ स्टोरी बुक ओर अ पिक्चर बुक इता पुस्तक के ચિત્રોનું પુસ્તક સોરી માફ કરો ડિયર વ્હાલા આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી એટલે કે હું પુસ્તકાલયમાંથી નથી હિન્ટ સંકેત વેલ સારું આઈ એમ અ નોટબુક એટલે કે હું એક નોટબુક છું નો નો આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક એટલે ના ના હું તમારી અંગ્રેજીની નોટબુક નથી બટ પરંતુ યસ હા યોર ટીચર રાઈટ નોટ્સ ઇન મી એટલે કે તમારા શિક્ષક મારામાં નોંધ લખે છે તેના પછી આગળ નોટ અગેન ફરીથી નહીં આઈ એમ નોટ અ રેફરન્સ બુક ઓર ઓર્ડેલી એટલે કે હું સંદર્ભ ગ્રંથ અથવા રોજનીસી નથી આઈ એમ નોટ અ થિક એન્ડ બિગ હું તેટલી જાડી અને મોટી નથી એની મોર્ગેઝ કોઈ વધુ અનુમાન નો સારું નો એટલે ના વેલ એટલે સારું ના સારું આઈ એમ વેરી સ્મોલ હું ખૂબ નાની શોર્ટ એટલે ટૂંકી એન્ડ થીન એટલે પાતળી છું હું ખૂબ નાની ટૂંકી અને પાતળી છું આઈ હેવ ઓનલી ટ્વેલ્વ પેઝ એટલે કે મારે ફક્ત બાર પાન છે અ કેલેન્ડર એટલે કે કેલેન્ડર ઓ ડિયર યુ આર રોંગ એટલે ઓ વહલા તમે ખોટા છો યોર ટીચર રાઈટ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ ફ્રોમ મે એટલે તમારા શિક્ષક મારામાંથી વાંચે લખે અને ગણતરી કરે છે બટ કેન અ બુક બીઅ કેલેન્ડર પણ શું એ પુસ્તક કેલેન્ડર હોય શકે નો નો ના ના આઈ એમ નોટ એટલાસ એટલે એ નકશા પોથી નહીં દેર ઇઝ નો મેપ ઇન મી મારામાં કોઈ નકશો નથી આઈ એમ બ્લેન્ક બુક એટલે શું આવે આઈ એમ એન ખાલી જગ્યા છે ને પછી બુક એટલે આપણે ત્યાં લખીશું અકાઉન્ટ બુક એટલે કે હું એક ઈશા પોથી છું હવે અહીંયા ચોપડીના વર્ણનમાં કઈ કઈ બુક આવી છે તે આપણે જોઈશું સૌ પ્રથમ તો ટેક્સ્ટ બુક તેના પછી એક્સરસાઇઝ બુક વર્ક બુકની પણ વાત છે તેના પછી પાસબુકની વાત છે એ પછી સ્ટોરી બુક પિક્ચર બુક નોટબુક ઇંગ્લિશ નોટબુક રેફરન્સ નોટ તેના પછી ડેલી કેલેન્ડર એટલાસ અને છેલ્લે અકાઉન્ટ બુક આ ચિત્ર એટલે કે આ ચોપડીના વર્ણનમાં આપણને આટલી બુકની વાત કરે છે તેના પછી આગળ જોડીમાં કામ કરો એક્ટિવિટી સિક્સ બે જોડીમાં કામ કરો ઉપરના ફકરાને આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો સંવાદ વર્ગમાં ભજવો ધ બુક એટલે કે ચોપડી કહે છે હેલો ફ્રેન્ડ્સ ખાલી જગ્યા એટલે આગળના ફકરામાં છે કે હેલો ફ્રેન્ડ્સ ખાલી જગ્યામાં આવશે આઈ એમ અ બુક એટલે હેલો મિત્રો હું એક પુસ્તક છું એટલે આપણે અહીંયા લખીશું આઈ એમ અ બુક તેના પછી યુ આર યુ ટેક્સ બુક એટલે શું તું પાઠ્યપુસ્તક છો તો બુક કહે છે બુક શું હતું તેણે ઉલ્લેખ કર્યો નથી છેલ્લે ઉલ્લેખ કર્યો છે તો આગળ હતું કે નો નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક એટલે તે કહે છે કે ના ના હું પાઠ્યપુસ્તક નથી એટલે આપણે અહીંયા લખીશું નો આઈ એમ નોટ અ બુક એટલે ના ના હું પાઠ્યપુસ્તક નથી માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબાટ એટલે મારો પિતરાય ભાઈ તમારા શિક્ષકના કબાટમાં છે એટલે યુ એટલે તમે યુ આર એન એક્સરસાઇઝ બુક એટલે કે તું એક નોટબુક છું તો નોટબુક કહે છે કે આઈ એમ નોટ અ એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક તેના પછી તે બોલે છે કેનયુ ગેઝ વુ આઈ એમ એટલે કે શું તમે અનુમાન કરી શકો છો કે હું કોણ છું એટલે આપણે અહીંયા લખીશું કેનયુ ગેસ ू आई एम तना पी यू तू तो पासबुक छू एू आर पासबुक शू तू पासबुक छू तो नो डियर आई एम नॉट एट के ना वाला हूँ पासबुक नहीं आई एम नॉट यूजफुल इन द बैंक एट हूँ बैंक में उपयोगी નથી મે આઈ ગીવ યુ અ હિન્ટ હું તમને એક સંકેત આપું એટલે યુ નો લેટ મી મેથિંગ એટલે ના મને વિચારવા દે ધ બુક દેટ ઇમ્પ્રેસિવ તે પ્રભાવી છે યુ અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક એટલે કે વાર્તાનું પુસ્તક કે ચિત્રોનું પુસ્તક તેના પછી આગળ સોરી ડીયર એટલે કે માપ કરવાલા ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં આપણે લખીશું આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી એટલે હું પુસ્તકાલયમાંથી નથી આઈ એમ લાઇબ્રેરી આગળ હિન્ટ સંકેત આપો એટલે હિન્ટ એટલે સંકેત ધ બુક આઈ એમ અ નોટ બુક એટલે હું એક નોટબુક છું આઈ એમ અ નોટબુક એટલે હું એક નોટબુક છું એટલે યુ એટલે તમે પૂછો આર યુ ઇંગ્લિશ બુક એટલે કે શું તું અંગ્રેજીની નોટબુક છે આર યુ ઇંગ્લિશ બુક એ શું તું અંગ્રેજીની નોટબુક છો તો ધ બુક નો નો આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક એટલે ના ના હું તારી અંગ્રેજીની નોટબુક નથી હવે યુ માય ટીચર રાઇટ્સ નોટ ઇન યુ મારા શિક્ષક તારામાં લખે છે માય ટીચર ઇટ નોટ્સ ઇન યુ એટલે મારા ટીચર તારામાં લખે છે તો બુક નો અગેન ફરીથી નહીં આઈ એમ નોટ અ રેફરન્સ બુક હું સંદર્ભ ગ્રંથ ઓર ડેલી હું સી નથી હું સંદર્ભ ગ્રંથ કે સી નથી આઈ હેવ ઓનલી ટ્વેલ્વ પેઝ એટલે મારે ફક્ત બાર પાના છે એટલે આપણને ખબર કે બારપાનાનો કેલેન્ડર હોય એટલે આપણે પાછા પૂછે છે યુ અ કેલેન્ડર એટલે શું તો કેલેન્ડર છે ધ બુક ઓડીયર યુ આર રોંગ એટલે ઓ વાલા તું ખોટો છે યુ એન એટલાસ એટલે કે નકશા પોથી બુક દેર ઇઝ નો મારામાં કોઈ નકશો નથી આઈ એમ એન એકાઉન્ટ બુક હું એક હિસાબ પોથી છું આગળ એક્ટિવિટી સિક્સ જોડીમાં કામ કરો આ પકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે તે અહીં લખો તો અહીંયા ટેક્સ બુક એક્સરસાઇઝ બુક વર્કબુક પાસબુક સ્ટોરી બુક પિક્ચર બુક નોટબુક રેફરન્સ નોટ ડેલી એટલાસ અને એકાઉન્ટ બુક અગિયાર નોટબુક્સના આપણે અહીંયા નામ લખવાના છે હવે એક્સરસાઇઝ એટલે કે એક્ટિવિટી સિક્સ ડી જૂથમાં કામ કરો એ સાથે યોગ્ય રીતે બી જોડો એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં આપેલું છે તેને આપણે જોડવાનું અને લખવાનું છે તો પહેલું એન એક્સરસાઇઝ બુક એટલે એક્સરસાઇઝ બુકનો ઉપયોગ કોણ કરે એક્સરસાઇઝ બુક એટલે કે સ્વાધ્યાય પોથી તો સ્વાધ્યાય પોથીનો ઉપયોગ કોણ કરે તો સ્ટુડન્ટ એટલે આપણે અહીંયા લખીશું સ્ટુડન્ટ એ સ્ટુડન્ટ સાથે આપણે જોડીશું તેના પછી એન એટલાસ એટલે કે નકશા પોથી તો તેનો ઉપયોગ કોણ કરે તો પહેલું સ્ટુડન્ટ જિયોગ્રાફી ટીચર એટલે કે ભૂગોળના શિક્ષક અને ટ્રાવેલર એટલે મુસાફરો તો સ્ટુડન્ટ પણ ઉપયોગ કરે ભૂગોળના શિક્ષક પણ કરે અને ટ્રાવેલર એટલે મુસાફર કરતા હોય તે પણ નકશાનો ઉપયોગ કરે એટલે એટલાસમાં પહેલું આવશે તેના પછી એકાઉન્ટ બુક એટલે કે હિસાબ પોથી તો અ ટીચર એન્ડ સ્ટુડન્ટ તેના પછી એન એકાઉન્ટન્ટ શોપકીપર અને બિઝનેસમેન એટલે કે હિસાબ એકાઉન્ટ બુક તો એકાઉન્ટર એટલે હિસાબ કરનાર હોય તે કરે શોપકીપર એટલે દુકાનદાર અને બિઝનેસમેન તેના પછી બેંક કસ્ટમર તો બેંક કસ્ટમર હોય તે એકાઉન્ટ બુકનો ઉપયોગ ન કરે એટલે એન એકાઉન્ટર શોપકીપર અને બિઝનેસમેન તો એકાઉન્ટબૂકમાં એન એકાઉન્ટવાળું આવશે તેના પછી પાસબુક તો પાસબુકનો યુઝ કોણ કરે બે બાકી રહ્યું છે અ ટીચર અને સ્ટુડન્ટ અને તેના પછી બેંક કસ્ટમર એટલે બેંકના જે ગ્રાહકો હોય તે પાસબુકનો ઉપયોગ કરે પાસબુક વગર આપણે પૈસા ઉપાડી ના શકીએ લઈ ના શકીએ કે તેનું સ્ટેટમેન્ટ હોય તે પણ ના જોઈ શકાય એટલે આપણે પાસબુક માટે બેંક કસ્ટમર આવશે અને ટેક્સ બુક એટલે કે ચોપડી પાઠ્યપુસ્તક તો પાઠ્યપુસ્તકનો ઉપયોગ ટીચર અને સ્ટુડન્ટ શિક્ષક અને વિદ્યાર્થી બંને કરે એટલે અહીં આવશે એક્સસાઇઝ બુકનો ઉપયોગ કરે અ સ્ટુડન્ટ એન એટલાસનો ઉપયોગ કરશે સ્ટુડન્ટ જીઓગ્રાફી ટીચર અને ટ્રાવેલર તેના પછી એન એકાઉન્ટ બુક તેનો ઉપયોગ કરશે એન એકાઉન્ટન્ટ શોપકીપર અને અ બિઝનેસમેન ચોથું પાસબુકનો ઉપયોગ કરશે અ બેંક કસ્ટમર અને અ ટેક્સ્ટબુકનો ઉપયોગ કરશે અ ટીચર અને અ સ્ટુડન્ટ તેના પછી આગળ એક્ટિવિટી સિક્સ ઈ ફકરાને આધારે કહો નીચેના વાક્યો સાચા છે કે ખોટા ખોટા વાક્યો સુધારીને લખો અહીંયા સાચા છે તેમાં સાચું કરવાનું અને ખોટા છે તે સુધારીને લખીશું પહેલું અ પાસબુક ઇન યુઝફુલ ઇન ધ બેંક એટલે કે પાસબુકનો ઉપયોગ બેંકમાં થાય છે તો આવશે સાચું અને બીજું લખવું હોય તો ટ્રુ તેના પછી ધેર આર વર્કબુક એન્ડ એક્સરસાઇઝ બુક ઇન ધ લાઇબ્રેરી તો વર્કબુક અને એક્સરસાઇઝ બુક વર્કબુક નોટબુક અને સ્વાધ્યાય પોથી તે લાઇબ્રેરીમાં હોય સાચી વાત છે તો ખોટું લાઇબ્રેરીમાં શું હોય સ્ટોરી બુક અને પિક્ચર બુક હોય એટલે બીજું વાક્ય ખોટું છે તેને આપણે સુધારીને લખીશું સ્ટોરી બુક એન્ડ પિક્ચર બુક

સંદર્ભ બુક રેફરન્સ બુક એટલે સંદર્ભ ગ્રંથ સ્મોલ એટલે નાની અને થીન એટલે પાતળી હોય તો આ ખોટી વાત છે રેફરન્સ બુક રોજની સી જાડી અને મોટી હોય એટલે આપણે અહીંયા લખીશું ધ રેફરન્સ બુક આર બીક એન્ડ થી એટલે કે મોટી અને જાડી હોય ત્રીજું પણ ખોટું છે બરાબર તેના પછી ચાર એન એટલાસ હેસ મેપ્સ તો નકશા હોય તેમાં નકશા હોય તેમાં નકશા હોય એટલે સાચું વી કેન રીડ રાઈટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ એકાઉન્ટ બુક એટલે કે એકાઉન્ટ બુકમાં એટલે કે આપણે વીકેન્ડ રીડ આપણે વાંચી શકીએ લખી શકીએ અને ગણતરી કરી શકીએ વહી બુકમાં તો આવશે સાચું તેના પછી એક્ટિવિટી ટુ એક્ટિવિટી સેવને તમે તમારા પરિવારને કેટલો ઓળખો છો આવો જાણીએ ખાલી જગ્યામાં વિગત ભરો મધર એટલે કે માં રિલેશન જોબ વર્ક અને પ્લેસ એટલે કે સંબંધ કામ અને જગ્યા તો મધર તો મધર શું કામ કરે કુકિંગ ફૂડ વોશિંગ ક્લોથ ગોઈંગ ટુ વર્ક વર્કિંગ એટ ધ ઓફિસ એટલે આ ત્રણ આપ્યા છે એમાં કુકિંગ ફૂડ વોશિંગ ક્લોથ ક્યાં કરે હોમ એટલે ઘરે ગોઈંગ ટુ વર્ક ક્યાં જાય ફેક્ટરી વર્કિંગ એટ ઓફિસ તો પ્લેસ ઓફિસ એ રીતે ફાધર બ્રિંગિંગ વેજીટેબલ્સ તો આવે માર્કેટ બ્રિંગિંગ ગ્રોસરી તો કરિયાણો લેવા શોપમાં ગોઈંગ ટુ વર્ક તો આવશે ઓફિસ તે પ્રમાણે આગળ

તેના પછી બ્રધર ડુઈંગ હાઉસ હોલ્ડ ટાસ્ક ક્લીનિંગ તો હોમ ગોઈંગ ટુ સ્ટડી સ્કૂલ એન્ડ કોલેજ અને ગોઈંગ ટુ પ્લે તો ગાર્ડન ઓર પ્લેગ્રાઉન્ડ તેના પછી આગળ આ વિગતો પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો તમારી વિગતો અને વાક્યો વર્ગના મિત્રો સાથે સરખાવો અને વર્ગમાં રજૂ કરો પહેલું ખાલી જગ્યા ઇઝ માય મધર એટલે તમારી માતાનું અહીંયા નામ લખીશું સી ઇઝ અ હોમ મેકર સી ઇઝ ઓલ્સો અ ફેક્ટરી વર્કર ઓર તે ફેક્ટરીએ ના જતા હોય તો આપણે બીજું પણ લખી શકીએ સી વર્ક એટ હોમ એન્ડ એટ ઓફિસ તેના પછી પપ્પાનું બનાવી શકીએ જે પણ નામ હોય પપ્પાનું તે તો કિશનભાઈ ઇઝ માય ફાધર હી ઇઝ એન એન્જિનિયર હી ઇઝ અ ડોક્ટર હી ઇઝ અ ટીચર જે પણ હોય તે લખવાનું હી વર્ક ઇન હિઝ ઓફિસ ટીચર હોય તો હી વર્ક ઇન અ સ્કૂલ તે પ્રમાણે ડોક્ટર હોય તો હી વર્ક ઇન અ ઇન હિઝ હોસ્પિટલ હી બ્રિંગ્સ વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ હી બ્રિંગ્સ ગ્રોસરી ફ્રોમ ધ ગ્રોસર શોપ તે જ પ્રમાણે આપણે સિસ્ટરનું બનાવી શકીએ અને બ્રધરનું પણ બનાવી શકીએ આપણી ફેમિલીમાં ગ્રાન્ડફાધર હોય તો ગ્રાન્ડફાધરનું પણ બનાવી શકીએ અને ગ્રાન્ડ મધર હોય તો આપણે ગ્રાન્ડ મધરનું પણ બનાવી શકીએ તે પ્રમાણે આગળ આઈ લવ માય ઇન્ડિયા એટલે કે હું મારા ભારતને ચાહું છું ઈન્ડિયા માય ઇન્ડિયા માય ઇન્ડિયા એટલે કે ભારત મારું ભારત મારું ભારત આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ નો મને ખબર નથી મને ખબર નથી હાઉ મચ આઈ લવ માય ઇન્ડિયા હું તને કેટલું ચાહું છું માય પેજ થ્રી સાંભળો સંભળાવો અને ભજવો મેસ ટીચર ટેન પીપલ ગીવ યુ થ્રી હંડ્રેડ રૂપીસ વોટ વુડ યુ ગેટ દસ લોકોએ તેને ત્રણસો આપ્યા તને શું મળશે શ્યામ અ ન્યૂ બાયસિકલ એક નવી સાયકલ તેના પછી બીજું એ સ્ટાર્ટ વિથ પી એ સ્ટાર્ટ વિથ અ પી એન્ડ એન્ડ્સ વિથ એન્ડ ઇ એન્ડ હેઝ many મેની લેટર્સ વોટ ઇઝ ઇટ એટલે કે તે પીથી શરૂ થાય છે અને ઈથી પૂરો થાય છે અને તેને ઘણા પત્રો છે તે શું છે પીથી શરૂ થાય અને ઈથી સ્ટોપ થાય એટલે કે એન્ડ થાય તો ધ પોસ્ટ ઓફિસ તે પીથી શરૂ થાય અને પોસ્ટ ઓફિસ એ તે સ્ટોપ થાય એટલે જવાબ આવશે ધ પોસ્ટ ઓફિસ હવે આગળ આપણે વાર્તા સાંભળીશું અને વાંચીશું વન્સ અ લાયન વોઝ અ સ્લીપ વન્સ એટલે એક વખતે લાયન એટલે સિંહ વોઝ એટલે હતો અસ્લીપ એટલે ઊંઘતો એકવાર એક સી સૂતો હતો અલિટલ માઉસ સ્ટાર્ટેડ પ્લેઈંગ ઓન ધ લાયન અલિટલ એટલે એક નાનકડો માઉસ એટલે ઉંદર સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું પ્લેઇંગ એટલે રમવાનું ઓન એટલે ઉપર ધ લાયન એટલે કે સિંહની એટલે એક નાનો ઉંદર સિંહ પર રમવા લાગ્યો ધ માઉસ અપ એન્ડ ડાઉન ઓન ધ લાયન એટલે ધ માઉસ એટલે ઉંદર રન અપ એટલે કે ઉપર દોડતો એન્ડ ડાઉન ઓન એટલે નીચે દોડ્યો ऑन द लायन એટલે કે સિંહ પર ઉંદર સિંહ પર ઉપર નીચે દોડ્યો ધ लायन વોક અપ એટલે કે ધ लायन એટલે સિંહ વોક અપ એટલે જાગી ગયો ધ કેચ ધ માઉસ હી કેચ ધ માઉસ હી એટલે તેણે કેચ એટલે પકડવું ધ માઉસ એટલે કે ઉંદરને તેણે ઉંદરને પકડ્યો ધ લાયન ઓપન ઇઝ માઉથ એન્ડ રોલ્ડ એટલે કે સિંહે તેનું મોડું ખોલ્યું અને ગર્જના કરી આઈ વિલ શું શયું એટલે કે હું તને ખાઈ જઈશ સોરી માફ કરો ઓ કિંગ ઓ રાજા માફ કરો રાજા ક્રાઈડ લિટલ માઉસ નાનકડો ઉંદર બોલી ઉઠ્યો ફોર ગીવ મી ધીસ ટાઈમ આ વખતે મને માફ કરો આઈ વિલ હેલ્પ યુ વન ડે हूँ तमने एक दिवस मदद करीस द लायन ला लेके सी ओ लिटल माउस ओ ननकड़ा उंदर यू कैन नॉट हेल्प मी तू मने मदद न कर सके द माउस रिक्वेस्टेड एट्ले उंदरे विनंती करी ओ लॉर्ड ओ महाराज आई कैन प्लीज लेट मी गो हूँ तमने मदद करी करकूँ પ્લીઝ લેટ મી ગો એટલે મહેરબાની કરી મને જવા દો ધ લાયન્સ માઇલ એટ ધ માઉસ એટલે સિંહ ઉંદર સામે હસ્યો હી લિફ્ટડ હીઝ પો એન્ડ લેટ ધ માઉસ ગો એટલે તેણે પંજો ઊંચો કર્યો અને ઉંદરને જવા દીધો આફ્ટર સમ ટટાઈમ એટલે થોડા થોડી વાર પછી અગેન ધ લાયન વ સ્લીપ સિંહ સૂતો હતો થોડી વાર પછી ફરીથી સિંહ સૂતો હતો અ અહંટર ક્યાં સિંહ નેટ એક શિકારીએ તેને એક ઝાડમાં પકડ્યો ધેન પછી ધ માઉસ ઓ ધલાયન પછી ઉંદરે સિંહને જોયો હિરાનઅપ એન્ડ કટ ધ નેટ તે ઉપર દોડ્યો અને ઝાડ કાપી નાખી ધ લાયન વોઝ ફ્રી સિંહ મુક્ત હતો ધ લાયન સેટ સિંહ બોલ્યો થેન્ક યુ માય ફ્રેન્ડ આભાર મિત્ર એટલે આપણને આ વાર્તા પરથી ખબર પડે કે નાનો માણસ હોય તે પણ આપણને મદદ કરી શકે તેના પછી તો બી વાર્તાને ક્રમ પ્રમાણે વાક્યોને નંબર આપો પહેલું ધ માઉસ કટ ધ રોપ્સ એન્ડ હેલ્પ ધ લાયન એટલે કે ઉંદરે ઝાડ કાપી અને સિંહને મદદ કરી તેના પછી ધ માઉસ સેડ હી કેન હેલ્પ ધ લાયન એટલે માઉસ માઉસ એટલે કે ઉંદર બોલ્યો હું તમને મદદ કરી શકું છું ધ હન્ટર કેચ ધ લાયન એટલે કે શિકારીએ ઉંદર લાયનને પકડ્યો સિંહને પકડ્યો ધ લાયન કેચ ધ માઉસ વિથ હિઝ પો એટલે કે સિંહે ઉંદરને પંજામાં પકડ્યો તો પહેલું આવશે તેને પંજામાં પકડ્યો તેના પછી બીજું ધ માઉસ સેડ હી કેન હેલ્પ ધ લાયન ત્રીજા નંબરમાં આવશે હન્ટર કેટ ધ લાયન અને ચોથા નંબરમાં અ માઉસ કટ ધ નેટ એન્ડ હેલ્પ ધ લાયન